तो इको सेंसिटिव जोन ने लईने खेडूतोनो विरोध हवे दिवसे ने दिवसे वधी रह्यो छे। त्यारे इको सेंसिटिव जोन मुद्दे थई रहेला विरोध ने सांद करवा माटे अने इको सेंसिटिव जोन मुद्दे रहेली गैरसमज ने दूर करवा माटे धारी गीर पूर्व वन विभाग द्वारा एक पत्रकार परिषद योजवामां आवी हती। त्यारे गीर पूर्वना डीसीएफ ए माहिती आपता जणाव्युं हतुं के इको सेंसिटिव जोन थी कोई ज प्रकारनी अड़चणो उभी थवानी नथी। त्यारे इको सेंसिटिव जोन માત્ર ને માત્ર મોટા ઉદ્યોગો અને પ્રદૂષણ ફેલાવતા એકમો માટે જ છે। આનાથી ખેડૂતોને કોઈ મુશ્કેલી નહીં પડે। સાથે જ તેમણે જણાવ્યું હતું કે પ્રવર્તમાન ઇકો સેન્સિટિવ ઝોન 389 ગામોમાં લાગુ છે, પરંતુ હવે આ નવા નોટિફિકેશન લાગુ થતાની સાથે જ માત્ર 196 ગામોનો તેમાં સમાવેશ થશે। 18 સપ્ટેમ્બર 2024 રોજ ઇકો સેન્સિટિવ ઝોન ગીર પીએ નેટવર્ક માટે ડ્રાફ્ટ નોટિફિકેશન પબ્લિશ કરવામાં આવેલું છે અને આ લોકો સુધી આ ડ્રાફ્ટ નોટિફિકેશન પહોંચે ત્યારબાદ 60 દિવસમાં તેમના વાંધા સૂચનો મગાવવામાં આવે છે અને ચોક્કસ વાજબી કે યોગ્ય વાંધા સૂચનોને સરકાર ધ્યાનમાં લેશે। તો હું આપને વાત કરું કે અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના કુલ 29 ગામોનો આમાં સમાવેશ થયો છે। ખાંભાના 36 ગામો છે અને સાવરકુંડલા તાલુકાના 7 ગામોનો સમાવેશ થાય છે। ઇકો સેન્સિટિવ ઝોન વિશે થોડીક પ્રાથમિક હું તમને માહિતી આપું કે આ ગીર પાણિયા અને મિતિયાળ અભયારણ્ય જે કુલ ત્રણેય મળીને ગીર પીએ નેટવર્ક બને છે તો એમાં કુલ 196 ગામડાઓનો સમાવેશ થાય છે અને જે લોકોમાં થોડી ગેરસમજ જો હોય તો એ બાબતે ક્લેરિટી આપું કે ઘર, દુકાન, હોટેલ, નાના ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગ તો એ ચોક્કસ આ વિસ્તારમાં કરી શકે છે, તેમાં કોઈ બંધન હોતા નથી। ફક્ત મોટા પ્રદૂષણ ફેલાવતા જે ઉદ્યોગો છે તેની ઉપર આ વિસ્તારોમાં મનાઈ કરવામાં આવેલી છે।